નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ ચોથું વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14મો છે સ્માર્ટ ચાર્ટ, બરાબર, એનો અભ્યાસ કરીશું. હવે સ્માર્ટ ચાર્ટ એટલે શું તમને ખબર છે, કેમ કે તમે ત્રીજા ધોરણમાં ભણી ગયા છે, બરાબર, તો પણ આપણે થોડુંક રિવિઝન એનું કરી લઈએ. ચાર્ટ એટલે શું, કે કોઈ પણ જે વસ્તુ છે એને યાદ રાખવા માટે સહેલી પડે એ રીતે આપણે એક ચાર્ટ બનાવતા હોય છે. જો તમને ધ્યાન હોય તો આપણે ક્લાસમાં એક માર્કનું ચાર્ટ બનાવે છે, દરેક વિદ્યાર્થીઓનું નામ હોય એની સામે જે તમારે ગ્રેડ આવ્યા હોય એ ગ્રેડ લખતા હોય છે. એટલે દર વખતે શું છે, સ્માર્ટ ચાર્ટનો ઉપયોગ શું કામ થાય, કે દર વખતે આપણે વિદ્યાર્થીઓને કેટલો કયો ગ્રેડ કયા વિષયમાં હતો એના માટે થઈને દર વખતે આપણે કાગળમાં ન જવું પડે. જો આ ચાર્ટ બનાવેલો હોય તો આપણે ઇઝીલી તમને ખબર પડી જાય કે આ વીકમાં આ વીકલીમાં મારે આટલા માર્ક આવેલા હતા, બરાબર. આ સ્કૂલની વાત છે, ઘણી જગ્યાએ તો આ ચાર્ટનો ઉપયોગ થાય છે, જે આપણે ત્રીજા ધોરણમાં ચર્ચા કરી લીધી હશે, બરાબર. તો આપણે હવે બહુ ચર્ચામાં ટાઈમ નહીં બગાડીએ અને સીધો આપણે આગળ વધશું. તો નીચે વિગતો પૂર્ણ કરો, એક મહિનાના 30 દિવસ ગણવા, કૌંસમાં લખ્યું છે એક મહિનાના 30 દિવસ ગણવા, અને એ હિસાબથી જ આપણે દિવસની ગણતરી કે કલાકની ગણતરી કરશું. હવે જો તમે દરરોજ કેટલા કલાક ટીવી જુઓ છો, આ તમારી પોતાની પર્સનલ લાઈફ વિશે ચર્ચા થાય છે, બરાબર. તમે ઘરે શું શું કર્યો છો, કેટલી કલાક કામ કરો છો, તો તમારે ટીવી જોવાનું, તો કેટલી કલાક તમે ટીવી જોવો છો, તો મિનિમમ તમે એવું લખો કે હું એક કલાક ટીવી જોઉં છું. ઘણા બે કલાક જોતા હોય, ઘણા જોતા જ ન હોય, પણ આપણે એક હું એક્ઝામ્પલ તરીકે હું તમને મેં બધું લખી દીધું છે. તો એક કલાક ટીવી જોતા હોય તો તમે દરરોજ કેટલા કલાક ગૃહ કાર્ય કરો છો, તમે તમારી રીતે પણ આમાં લખી શકો, બરાબર. તો મેં લખ્યું છે 1 કલાક અને 30 મિનિટ, એટલે 1.5 કલાક હું ગૃહ કાર્ય કરું છું. તમે એક અઠવાડિયામાં ટીવી જોવા માટે સમય કેટલો પસાર કર્યો કહેવાય. જો દિવસમાં તમે 1 કલાક જોતા હોય તો અઠવાડિયાના દિવસ કેટલા હોય, તો અઠવાડિયાના દિવસ હોય 7, એટલે તમે એનો મતલબ કે તમે 7 કલાક અઠવાડિયામાં ટીવી પાછળ તમે સમય બગાડેલો કહેવાય. હવે તમે એક મહિનામાં ટીવી જોવામાં પસાર કરેલો સમય કેટલો, જો દિવસ દરમિયાન તમે 1 કલાક ટીવી જોતા હોય તો આપણે એ લખ્યું છે કે એક મહિના માટે 30 દિવસ ગણવા, તો 30 દિવસના 30 કલાક, એટલે એનો જવાબ છે 30 કલાક. હવે એના પછી છે, તમે એક અઠવાડિયામાં ગૃહ કાર્ય કરવા સમય કેટલો પસાર કરેલો, તો આપણે એક દિવસમાં આપણે જોયું તો એક દિવસમાં તમે 1 કલાક અને 30 મિનિટ, એટલે 1.5 કલાક તમે સમય તમે ગૃહ કાર્ય કરો છો એક દિવસ માટે. તો તમારે એક અઠવાડિયામાં તમે કેટલો પસાર કર્યો કહેવાય, અઠવાડિયાના કેટલા દિવસ છે, તો 7. જો તમે અઠવાડિયામાં 1.5 રોજનો તમે સરવાળો કરો, 1 કલાક 30 મિનિટ, 1 કલાક 30 મિનિટ, તો તમને સમય થશે 10 કલાક અને 30 મિનિટ, એટલો તમે અઠવાડિયા દરમિયાન તમે ગૃહ કાર્ય કરો છો. હવે તમે એક મહિનામાં ગૃહ કાર્ય કરવા પસાર કરેલો સમય કેટલો, એક મહિનામાં તમે ગૃહ કાર્ય કરવામાં પસાર કરેલો સમય 45. કેવી રીતે, તો ગૃહ કાર્ય તમે જો દિવસ દરમિયાન 1 કલાક અને 30 મિનિટ કરતા હોય તો 30 કલાક 30 દિવસના, બાકી વધારાના જે 30 30 મિનિટ છે, બરાબર, તો 30 વખત 30, અને જયારે અડધા ગણો તો 15 કલાક થાય, એટલે 30 વત્તા 15 એટલે કેટલા થાય, 45 કલાક. હવે વચ્ચે આપણા એક પ્રશ્ન છૂટી ગયો તો એ જોઈ લઈએ. તમે એક મહિનામાં ટીવી જોવામાં પસાર કરેલો સમય, જો તમે એક દિવસમાં 1 કલાક ટીવી જોતા હોય તો 30 દિવસના કલાક થયા 30, બરાબર. તો તમે આ તમે તમારો ચાર્ટ એક બનાવ્યો છે તમારા દિવસ દરમિયાન તમે ગૃહ કાર્યનો ટીવી જોવા માટેનો સમયનો. હવે બીજું જોઈએ, આપણે નીચે આપેલા કોષ્ટકની મદદથી માગ્યા મુજબ જવાબ લખો. કેટલા કલાક રમે છે એક અઠવાડિયામાં, બરાબર. અહીંયા શું છે, કેટલા કલાક રમે છે અને બાળકોની સંખ્યા, તો કેટલા બાળકો કેટલા કલાક રમે છે એના ઉપરનો આપણે આ કોષ્ટક છે. તેમાં તમે જુઓ કે 10 કલાકથી વધુ કેટલા બાળકો રમે છે, તો 10 કલાકથી વધુ બાળકો, 5 બાળકો 10 કલાકથી વધુ રમે છે આખા દિવસ દરમિયાન. 10 કલાકથી વધારે રમતા બાળકો છે 5, 8 થી 10 કલાક વચ્ચે રમતા બાળકો છે 2, 4 થી 7 કલાક રમતા બાળકો છે 8, બરાબર. આ એક અઠવાડિયાની વાત છે. 3 કલાક રમતા બાળકોની સંખ્યા છે 12, 1 કલાક રમતા બાળકોની સંખ્યા છે 10, અને 0 કલાક એટલે સાવ રમતા જ નથી એવા બાળકો કેટલા છે 3, બરાબર. માનવામાં ન આવે તેવી વાત છે કે કોઈ બાળક રમવા જતું ન હોય, બરાબર, છતાંય નથી રમતા એવા બાળકોની સંખ્યા 3 છે. કેટલા બાળકો 10 કલાકથી વધારે સમય એક અઠવાડિયામાં રમે છે, તો આપણને એ ચોખ્ખું આપેલું છે કે એક અઠવાડિયામાં 10 કલાકથી વધારે બાળકો રમતા હોય કેટલા છે, તો 5 બાળકો, જવાબ છે 5 બાળકો. 2 કલાકથી વધારે સમય રમતમાં પસાર કરતા હોય બાળકોની સંખ્યા 2 કલાકથી વધુ, તો જો અહીંયા તમે જુઓ તો 2 કલાકથી વધુ એટલે 1 કલાક છે 10 બાળકો, પણ એની ઉપરના છે એ બધા 2 કલાકથી વધારે રમે છે, 3 કલાક 4 થી 7 કલાક, 8 થી 10 કલાક અને 10 કલાક, તો આ જે 4 છે એ બધા 2 કલાકથી વધુ રમે છે, એને બાળકોની સંખ્યાનો આપણે સરવાળો કરવો પડે.
તો 12 વત્તા 8 વત્તા 2 વત્તા 5 તો ટોટલ 27 બાળકો એવા છે. આ દરેક બાળકનો સરવાળો કરી 5 થી 12 સુધી તો બાળકો 27 એવા છે કે જે 2 કલાક કરતા વધારે સમય એક અઠવાડિયા દરમિયાન રમે છે. અઠવાડિયામાં બિલકુલ ન રમનાર બાળકોની સંખ્યા કેટલા? જેટલા બાળકો જે કેટલા અઠવાડિયે બિલકુલ રમવા જ નથી જતા તો એની સંખ્યા પણ આપેલી છે 3. તો 3 બાળકો બિલકુલ રમવા જતા જ નથી. 7 કલાક, હવે એવું કે છે 3 કલાક કે તેથી ઓછો સમય રમનાર બાળકોની સંખ્યા, તો 3 કલાકની નીચેનો બધા બાળકોની સંખ્યા જોવાની. તો 3 કલાકથી નીચે કેટલા બાળકો છે? તો જો 3 કલાક અને એનાથી ઓછા એવું કે છે તો 12 વત્તા 10 વત્તા 3 તો એવા 25 બાળકો એવા છે કે 3 કલાક કે તેથી ઓછો સમય રમવામાં બગાડે છે. 7 કલાક કે તેથી ઓછો સમય રમત રમનાર બાળકોની સંખ્યા કેટલી? તો 7 કલાકથી આપણે શરૂ કરીને નીચેના બાળકોની સંખ્યાનો સરવાળો કરવાનો. તો 7 કલાક, 4 થી 7 કલાક એટલે કેટલા? 8, એનાથી ઓછા બાળકો 12, 10 અને 3 એ બધા બાળકોનો સરવાળો કર્યો તો આપણી પાસે જવાબ આવ્યો 33 બાળકો. તો 33 બાળકોની સંખ્યા એવા છે કે 7 કલાક કે તેથી ઓછો સમય રમવા પાછળ બગાડે છે. હવે એના પાછળ જો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે રસ્તા પર જતા હોય તો ટ્રાફિક નિયમનનો આપણે ભંગ કરતા હોય, આપણે દંડ ભરતા હોય, બરાબર? તો અહીંયા પ્રશ્ન પણ એ ટાઈપનો છે કે એક અઠવાડિયામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક જે વાહન ચલાવતા હોય હતા તેની તે જે તે દિવસની સંખ્યા નીચે કોષ્ટકમાં આપેલી છે તેના પરથી માગ્યા મુજબ જવાબ લખવાનો છે. તો તમે જો દિવસ છે 7 દિવસ, અઠવાડિયાનું કીધું છે કે 7 દિવસ, તો દરેક વારના નામ રેખા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ 7 વારના નામ રેખા છે. હવે કેટલા બાઇક વાળા છે એ નિયમનો ભંગ કરે છે, કેટલા રિક્ષા વાળા, કાર વાળા ને બસ વાળા, બરાબર? અને કુલ વાહન ચાલક છે એ કેટલા ભંગ કરે છે નો કોષ્ટક આપેલું છે. તો અહીંયા બધે તમે લોક જોયેલો છે. હવે આપણે પ્રશ્નમાં જોશું ત્યારે આપણે અહીંયા આનો ઉપયોગ કરશું. તો હું આગળ પ્રશ્ન ફેરવું છું અને આપણે આગળથી જોતા જશું. ચાલો હવે એવું કે છે સૌથી વધુ નિયમોનો ભંગ કરનાર ભંગ કયા દિવસે થાય છે? તો મારે એના પછી આગળ વળી પાછું જવું પડશે થોડું. સૌથી વધુ નિયમનો ભંગ કરનાર કયા દિવસે થયો છે? સૌથી વધુ નિયમનો ભંગ કરનાર, તો આમાં તમે જો સૌથી વધુ ક્યારે દેખાય છે? સૌથી વધુ 55 એટલે શુક્રવાર, સૌથી વધુ 55 એટલે શુક્રવારના દિવસે સૌથી વધુ નિયમોનો ભંગ થયેલો દિવસ છે, બરાબર? તો હું આ રીતે દર વખતે પેજ નહીં ફેરવું. તમારે જયારે પ્રશ્ન વાંચો ત્યારે તમારું પેજ તમારે ખુલ્લું રાખવાનું છે, બરાબર? અને તમારે જોતું જવાનું છે અને મેં પાછળ જવાબ લખેલું છે એ સમજતું જવાનું છે. હવે જો બીજો પ્રશ્ન છે આમાં સૌથી ઓછા નિયમનો ભંગ કરનાર કયા દિવસે થયો છે? તો સૌથી ઓછો રવિવાર છે. શું કે છે? સૌથી ઓછો રવિવાર, કેમ કે રવિવારે ઘણા ખરા જગ્યાએ રજા હોય, આપણે સ્કૂલમાં રજા હોય, બરાબર? ઘણી ઓફિસો પણ રવિવારે બંધ હોય છે એટલે એના પ્રમાણમાં ટ્રાફિક ઓછો હોય, ટ્રાફિક ઓછો હોય તો ભંગ કરવા વાળા સંખ્યા પણ ઓછી હોય, એટલે રવિવાર સૌથી ઓછો દિવસ એવો છે કે નિયમનો ભંગ ઓછો થાય છે. અઠવાડિયામાં સૌથી વધુ કયું વાહન દંડાયું છે? તો બાઇક વાળાને ગમે ત્યાં જાઓ તો જલ્દી પહોંચવાની ઉતાવળ હોય છે એ આપણે જોઈએ છીએ. બાઇક વાળા છે એ થોડી થોડી જગ્યામાંથી હોર્ન મારતા જાય, પસાર થતા જાય અને એને દંડ વધારે ભરવો પડતો હોય છે, બરાબર? તો એટલે લખ્યું છે બાઇક વાળા. પછી ચોથું છે અઠવાડિયામાં સૌથી ઓછી વખત કયું વાહન દંડાયું છે? બસ, બસ છે એ ગવર્મેન્ટ સરકારી બસ હોય છે, બરાબર? મોટાભાગની બસો કેવી ફરતી હોય છે? સરકારી બસ હોય છે તો એના નિયમ હોય છે, એના ટ્રાફિક નિયમનો એને ચુસ્ત પ્રમાણે પાલન કરવાનું હોય છે એટલે એ બસનો ઓછો ભંગ કરે છે, એટલે બસ છે એ સૌથી ઓછું દંડાયેલું વાહન છે. શુક્રવારે કેટલા વાહનોએ નિયમનો ભંગ કર્યો? તો તમે આગળ જોઈ શકો છો અને ઉપર પણ આપણે એવું છે કે સૌથી વધુ નિયમ ભંગ કરવા દિવસે થયો છે એનો જવાબ પણ શુક્રવારે છે. અને 55 વાહનો તો આપણે જોયું હતું, તો 55 વાહનો અહીંયા લખેલું છે. રવિવારે દંડ થયો હોય અને સોમવારે દંડ થયો હોય તેવા વાહનોની સંખ્યાનો તફાવત જણાવો. એટલે રવિ અને સોમવારે જે વાહનો દંડ થયો છે એનો આપણે બાદબાકી કરી એને જવાબ મેળવવાનો છે. તો સોમવારે દંડ થયેલા વાહનો કેટલા છે? તો 39 છે. તમે આગળ કોષ્ટકમાં જોશો તો તમે સોમવારમાં 39 વાહનોએ દંડ ભર્યો છે. અને રવિવારે દંડ કેટલાને થયેલો છે? તો એ લોકો 18 છે. તો 39 માંથી 18 બાદ કરો તો 21 વાહનો એવા છે કે બે વચ્ચેનો એ તફાવત છે. સોમવારે વધારે વાહનો દંડ થયો છે એમ. હવે એના પછી જુઓ તમે મંગળવાર અને બુધવારે નિયમોનો ભંગ કરનારની કુલ સંખ્યા જણાવો. તો મંગળવારે 30 જણાએ ભંગ કર્યો છે અને બુધવારે 23 જણાએ ભંગ કર્યો છે, એટલે ટોટલ સંખ્યા છે 53.
હવે જો નીચે ફકરો એક આપેલો છે, તમે વાંચો છો, વાંચી શકો છો. ફકરો હું જો, મિત્રતા એ ભાવ ભર્યો શબ્દ છે. બરાબર, આ શબ્દ સાંભળો બધાને ગમે, હે? મિત્રતા એ ભાવ ભર્યો શબ્દ છે. આ શબ્દ સાંભળતા જ આપણને આપણા મિત્રોની યાદ આવી જાય છે. માનવ જીવન પર મિત્રતાની ઘણી જ અસર થાય છે. બરાબર, સાચો મિત્ર હોય તો દરેક વખતે આપણને સારા નરસા પ્રસંગમાં આપણને યાદ આવતો હોય છે. સારી મિત્રતા માણસને ઉગારી શકે છે. ઉગારી શકે છે એટલે ગમે તેવી પરિસ્થિતિમાં સારા માણસ છે આપણને હેલ્પ એટલે મદદ કરે છે, અને ખરાબ મિત્રતાથી માણસનું પતન થાય છે. બરાબર, સાચી મિત્રતા તો એને જ કહેવાય જે નિસ્વાર્થપણે બંને મિત્રોને જોડતી હોય. બરાબર, એના ઉપર બહુ આશા અપેક્ષા રાખવાની ન હોય. મિત્ર છે નિસ્વાર્થ ભાવે આપણે મદદ કરતો હોય છે, એકબીજાને આપણે ધ્યાન રાખતા હોય છે. મિત્રની ખુશીમાં ખુશ થાય અને દુઃખમાં પણ સહભાગી થાય, તેને દુઃખમાંથી બહાર લાવવાની કોશિશ કરે, તે જ સાચો મિત્ર. સાચી મિત્રતા તો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. બરાબર, આ બહુ સરસ પેરેગ્રાફ છે. હવે અહીંયા એના ઉપરથી આપણને એક પંક્તિ આપેલી છે, શેરી મિત્રો સો મળે તાળી મિત્રો ને. બરાબર, શેરીમાં ઘણા બધા છોકરાઓ આપણી ઉંમરના રહેતા હોય અને એ બધા તાળીઓ પાડવા પૂરતા હોય કે તાળી મિત્રો અને. બરાબર, એના પૂરતા જ કામ ના હોય. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખો મેં, પણ જે આપણી સુખમાં અને દુઃખમાં જે આપણી લાગણીઓની વેચાણ કરે, એકબીજાને અરસપરસ આપણે મદદરૂપ થાય એવા મિત્રો કેવા હોય, એ લાખોમાં એક કહેવાય. એવો એક મિત્ર છે એ ઓલા સો મિત્ર કરતા સારો કહેવાય. બરાબર, હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. હવે જો તમે કયો શબ્દ છે ઉપરના ફકરામાં કયો શબ્દ વારંવાર વપરાયો છે, તો આખો પેરેગ્રાફ આપણી મિત્રતા ઉપર છે. આખો પેરેગ્રાફમાં મિત્રતા શબ્દ ઘણી વખત આવે છે. તો ઓપ્શન મિત્ર, મિત્રતા, મિત્રો કે સાચો, તો બી ના બી છે મિત્રતા. આ શબ્દ ઉપરનો પેરેગ્રાફ છે એટલે બી વધારે મિત્રતા શબ્દ આખા પેરેગ્રાફમાં વધુ વખત ઉપયોગમાં આવ્યો છે. ઉપરના ફકરામાં મિત્રતા શબ્દ કેટલી વખત વપરાયો છે, તો છ વખત મિત્રતા શબ્દ વપરાયો છે. બે ગણ્યો તો છ વખત થયો હતો, તમે પણ ગણી લેજો. કયા મૂળાક્ષર થી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે, મ ઉપરથી. કેમ કે મિત્રો છે, મિત્રતા, મિત્રતા છે, આ દરેક શબ્દ મ ઉપરથી શરૂ થાય છે, તો મ નામના મૂળાક્ષર ઉપરથી શબ્દ શરૂ થતો વધારે છે. કયા મૂળાક્ષરની મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી ઓછી વખત આવ્યો છે, તો કે લ અને ધ. બરાબર, લ અને ઘ જો લાખોમાં આ એક જ વખત છે, અને આમાં ઘણી જ ઘણી જ એટલે ઈ બી લ અને ઘ એક એક વખત જ ઉપયોગ થયો છે, એટલે એનો સૌથી ઓછો ઉપયોગ થયેલો છે. હવે પાંચમો પ્રશ્ન જોવો તમે. વર્ગમાં વિદ્યાર્થીઓને તેમના પ્રિય રંગ વિશે પૂછવામાં આવ્યું, તેની માહિતી મળી. આ કોષ્ટક ઉપરનો ઉપયોગ કરી માગ્યા મુજબ જરા જવાબ આપો. એક ક્લાસમાં સર્વે કર્યો કે કયા વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓને કયો રંગ વધારે ગમે છે. બરાબર, તો ત્રણ એને છ કલરના ઓપ્શન આપ્યા. કયા કયા ઓપ્શન હતા, કે લાલ, સફેદ, કેસરી, ગુલાબી, વાદળી અને પીળો. આ છ રંગમાંથી કયા બાળકોને કેટલો ગમે છે એ આપણે કોષ્ટકમાં વિગત પૂછી અને લખી. તો લાલ રંગ ગમવાવાળા સંખ્યા 25 છે, સફેદ 17 જણાને ગમે છે, કેસરી 12 જણાને ગમે છે, ગુલાબી 20 જણાને, વાદળી રંગ 10 જણાને, પીળો રંગ 6 જણાને. તો આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. સફેદ રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે, તો તમે આમાં જો સફેદ રંગ ગોતવાનો અને બાળકોની સામેની સંખ્યા ગોતવાની. તો સફેદ રંગ ગમતો હોય બાળકોની સંખ્યા સફેદ છે. બરાબર, હવે આ કોષ્ટક ઉપરથી આપણે પાછળ પ્રશ્ન છે એ જોઈએ. હવે વારંવાર કોષ્ટક હું નહીં ફેરવું, તમે જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે તમારે પાછળના જવાબ સાથે કોષ્ટક મેચ કરવાનું છે. હું પ્રશ્ન વાંચું છું. હવે એના પછીનો પ્રશ્ન છે, લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કેટલી કરતા પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કેટલી ઓછી છે. તો લાલ રંગમાંથી પીળા રંગની વાત કરીએ તો 19 જકડા ઓછા છે. કયો રંગ બાળકોને સૌથી વધુ પસંદ છે, તો ઓપ્શન એ લાલ રંગમાં વધારે સંખ્યા લખી લેશે, આગળ કોષ્ટકમાં જોઈ લેવાનું. વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે, તો પીળો ઓછા બાળકોને ગમે છે, વાદળી રંગ વધારે બાળકોને ગમે છે. બરાબર, તો વધારે છે કે ઓછી, તો ઓછી હશે. પછી લાલ અને વાદળી રંગ પ્રિય હોય તેવા બાળકોની કુલ સંખ્યા 35 છે, તો બે લાલ રંગ અને વાદળી રંગ જે બાળકોને ગમે છે એ સંખ્યાનો સરવાળો કરો, તો બે ની સરવાળો 35 આવે છે. તો જવાબ છે સાચો, એનો મતલબ સરવાળો 35 આવતો હશે. હવે પ્રશ્ન છઠ્ઠો છે, નીચે આપેલા ચાર્ટમાં એક વર્ગના બાળકોની કઈ ઇતર પ્રવૃત્તિ સૌથી વધુ ગમે છે તે દર્શાવેલ છે. આ ઉપરથી માગ્યા મુજબ જવાબ આપો.
દરેક ક્લાસમાં ઇતર પ્રવૃત્તિનો એક પિરિયડ આવતો હોય છે. આપણે પ્રોજેક્ટનો પિરિયડ આવે છે, કમ્પ્યુટરનો પિરિયડ આવે છે, બરાબર, ડ્રોઈંગનો પિરિયડ આવે છે. એ મુજબ આ સ્કૂલમાં બાળકોની સંખ્યા છે, રમત ગમત અહીંયા છે, ઉદ્યોગ એટલે આપણે જે પ્રોજેક્ટ કહીએ છીએ એનો, ચિત્ર, ડ્રોઈંગ, મ્યુઝિક અને રમત ગમત, બરાબર, આ રીતે પિરિયડ આવતા હોય છે એટલે ઇતર પ્રવૃત્તિ થતી હોય છે સ્કૂલમાં. તો આના ઉપરથી આપણે આ કોલ આના ઉપરથી આપણે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે જો અહીં એક લખ્યું છે, રિમાર્ક લખ્યો છે કે આ એક ચકેડી બરાબર ત્રણ બાળકો દર્શાવે છે. એનો મતલબ એવો કે આ જો ચાર ચકેડી છે તો ચાર તેરી બાર સંખ્યા થઈ, કેમ કે આ ત્રણ આ ત્રણ આ ત્રણ આ ત્રણ, અને શરત મુજબ એક ચકડી ત્રણ એક સર્કલ છે, ત્રણ બાળકો દર્શાવે છે. એ મુજબ આપણે ગુણાકાર કરતું જવાનું, જવાબ લેતું જવાનું. કુલ બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે, તો કુલ બાળકોની સંખ્યા જોવો તમે તો ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, બરાબર, બાર બાળકો રમત ગમત વાળા. પછી ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, બાર ને ત્રણ કેટલા થાય તો બાર, પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ, આ એકવીસ બાળકો થયા બે. પછી હવે હું આમ ગણતી જઈશ, ત્રણ ત્રણ બાવીસ, પછી ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ, બરાબર, ચાલીસ, પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ ઉડતાલીસ, એટલે બાળકોની સંખ્યા કેટલી થઈ? અડતાલીસ ટોટલ બાળકોની સંખ્યા થઈ. નહોતા ચકેડી ગણી નાખો તમે, સર્કલ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, સોળ નો ઘડીઓ ત્રણ સુધી, સોળ તેરી અડતાલીસ. હવે રમત ગમત ગમતી હોય તેવા બાળકોની સંખ્યા કેટલી? તો તમે આમાં ગણી શકો છો, રમત ગમતમાં ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, એટલે એમાં બાર લખ્યું છે અને ઓપ્શન નંબર ડી, બરાબર. હવે એના પછીનું છે, અઢાર બાળકોને કઈ પ્રવૃત્તિ ગમે છે? તો તમે આમાં જો તો અઢાર છે એ તો ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચાસ પંદર, ત્રણ છોક અઢાર, એટલે ચિત્રવાળી જે પ્રવૃત્તિ છે એ અઢાર બાળકોને ગમે છે. અહીં જવાબ લખ્યું છે ચિત્ર. કયા બાળકો વધારે છે, રમત ગમત ગમતી હોય એવા કે ચિત્ર ગમતું હોય એવા? એવા, હવે તમે એમાં જો રમત ગમતમાં ચાર ચકેડી છે, ચાર તેરી બાર વિદ્યાર્થીઓ છે, અને ચિત્રમાં છ ચકેડી, છ એકુ છ, છ દુવા છ, તેરી અઢાર વિદ્યાર્થીઓ છે. તો ચિત્ર ગમતા હોય એવા બાળકોની સંખ્યા વધારે છે, એટલે જવાબ લખ્યો છે ચિત્ર ગમતું હોય તેવા બાળકોની સંખ્યા વધારે છે. હવે કઈ પ્રવૃત્તિઓમાં બાળકોની સંખ્યા સરખી છે અને કેટલી? તો બંનેની પસંદગી વાળા બાળકો કયા? તો બે સરખા છે, સંગીત અને ઉદ્યોગ. તો અહીં લખી નાખજો, સંગીત અને ઉદ્યોગ બંનેની પસંદગી વાળા બાળકોની સંખ્યા નવ છે અને બે એક સમાન છે, બરાબર. તો આ કોષ્ટક તમને આલેખ તમને સમજાઈ ગયો હશે. એના પછીનો નીચેનો આલેખ છે, પાંચ મિત્રોએ ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણનો ચાર્ટ બનાવ્યો છે અને અહીં ચાર્ટ બતાવ્યો છે, તેના ઉપરથી માગ્યા મુજબનો જવાબ આપવાનો છે આપણે. તો પાંચ મિત્રો હતા એવું કે છે, તો મિત્રોનું નામ શું હતું? તો જીનેશ, પિયુષ, કમલ, વિવેક અને હેમંત. તો આ છે ઊભી રેખા છે એ કઈ છે? તો કે બાળકોની, અને અહીંયા છે આડી રેખા છે એ મેળવેલ ગુણ. સમાન અંતરે થોડા થોડા અંતરે પાંચ દસ પંદર વીસ એવી રીતે એસી સુધી ગુણ લખેલા છે, અને આ બાજુ પાંચ બાળકના અહીંયા એને સ્તંભ દોરેલા છે, બરાબર. હવે તમે જો એવું કે છે, પ્રશ્ન કેવા હશે? તો પહેલા હું આ સ્ટાર્ટ તમને સમજાવી દઉં, પછી પાછા પ્રશ્ન જોશું ત્યારે હું પેજ ફેરવીશ નહીં. તમારે જયારે જોવા બેસો ત્યારે તમારે પેજ ઉઠાવીને જોઈ લેવાનું છે. તો તમે જોવો આમાં કે જીનેશ છે એને ત્રીસ માર્ક છે ગણિત વિષયમાં, પછી પિયુષ ને શું, જીનેશ ને કેટલા છે? તો જીનેશ ને છે સિત્તેર માર્ક, પિયુષ ને ત્રીસ માર્ક, કમલ ને પચાસ માર્ક, વિવેક ને પાંત્રીસ માર્ક, અને હેમાંગ ને છે પંચાવન માર્ક, બરાબર. આ વિગત ઉપરથી આપણે આગળ પ્રશ્નોના જવાબ જોવાના છે. હવે તમારામાં સરવાળા બાદ બાકી કરીને જવાબ લેવાના છે, હું પેજ ફેરવીશ નહીં, આપણે માત્ર પ્રશ્ન વાંચી જાઉં છું. સૌથી ઓછા ગુણ કોને મળ્યા છે? સૌથી ઓછા ગુણ પિયુષ ને મળ્યા છે. કમલ ને કેટલા ગુણ છે? તો કમલ ને પચાસ ગુણ મળ્યા છે. પછી જીનેશ ને પિયુષ કરતા કેટલા ગુણ વધુ મળ્યા છે? તો જીનેશ ને પિયુષ કરતા ચાલીસ ગુણ વધુ મળ્યા છે. પછી કોને સૌથી વધુ ગુણ મળ્યા, કેટલા? તો જી અને સી આવશે, જીનેશ ને સિત્તેર ગુણ મળ્યા છે. આપણે આગળ જોયું, આલેખમાં જોયેલું હતું, સૌથી ઓછા ગુણ સૌથી વધુ ગુણનો તફાવત, બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો ચાલીસ માં સિત્તેર માંથી ચાલીસ ત્રીસ બાદ કરીએ એટલે ચાલીસ જવાબ આવે છે, એટલે ચાલીસ ગુણ બે વચ્ચેનો તફાવત છે. હવે વર્તુળ આલેખ એટલે પાઈ ચાર્ટ, બરાબર. હવે વર્તુળ આલેખ દોરવાનો એટલે વર્તુળ
બરાબર, એમાં આપણે આલેખની રીતે દોરવાનું છે. અત્યાર સુધી આપણે શું છે, રેખા ઉપર આડી ઊભી રેખા કરી અને સ્તંભ આલેખ દોરતા હતા. હવે વર્તુળ આલેખ દોરવાનું છે. શાળાને દરેક વર્ષક વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં ભાગ લીધો છે, જેનો પાઇ ચાર્ટ નીચે આપેલ છે, તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે તમે જો શાળાના બાળકો કુલ હોય 300, બાળકોની સંખ્યા કેટલી કીધી છે 300, તો 300 ને ધ્યાનમાં લઈ અને આપણે વર્તુળ દોરવાનું છે. તો અહીંયા જો હોકી નામના બાળકોની સંખ્યા કેટલી, તો પેલા અહીંયા દોરેલું છે એક વર્તુળ. વર્તુળમાં બે ભાગ પાડેલા છે. શું ભાગ પાડેલા છે, તો પેલા આપણે ચાર્ટ સમજીએ. તો અહીંયા ક્રિકેટ રમનાર 300 માંથી અડધો ભાગ છે ક્રિકેટ રમે છે, એક દ્વિતીયાંશ ભાગ છે ક્રિકેટ રમે છે. જો આપણે પૂર્ણની રીતે બોલીએ તો એક દ્વિતીયાંશ ભાગ ક્રિકેટ રમે છે, અને બીજા એક દ્વિતીયાંશ ભાગ, એટલે બીજા 150 વિદ્યાર્થીઓમાં, એટલે 150 માંથી 75 બાળકો હોકી રમે છે, 75 બાળકો ફૂટબોલ રમે છે. એટલે 150 બાળકો ક્રિકેટ રમે છે, 75 બાળકો હોકી રમે છે, અને 75 બાળકો ફૂટબોલ રમે છે. તો આ આપણે અપૂર્ણાંકની રીતે જોયું. આ એક દ્વિતીયાંશ ક્રિકેટ રમે છે, એક ચતુર્થાંશ હોકી રમે છે, અને એક ચતુર્થાંશ ફૂટબોલ રમે છે. હવે પ્રશ્નનો જવાબ જોઈએ. હોકી રમનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી, તો આ 150 ના બે ભાગ પાડ, એટલે 75 વત્તા 75, તો હોકી 75 વિદ્યાર્થીઓ રમે છે. ક્રિકેટ રમનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો ક્રિકેટ બરાબર 300 ની અડધા, એટલે 150 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. ફૂટબોલ રમનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, એ પણ એક ચતુર્થાંશ ભાગ, એટલે 300 માંથી ત્રીજો ભાગ, ચોથો ભાગ, તો એ કેટલા આવશે, એ પણ 75 આવશે, એટલે ફૂટબોલ રમનાર પણ 75 વિદ્યાર્થીઓ છે. હોકી રમનાર અને ફૂટબોલ રમનાર વિદ્યાર્થીઓ ભેગા થતા શાળાના કુલ વિદ્યાર્થીઓની અડધી સંખ્યા થશે. હા કે ના, બરાબર છે, થાય. કેમ કે જો આ બંનેનો સરવાળો કરો, 75 વત્તા 75 બેનો સરવાળો કરો, તો બરાબર 150 જવાબ આવે, જે બંને અડધો અડધો ભાગ છે. બરાબર, એટલે એમાં સાચું આવશે. પ્રશ્ન નંબર 9, કે દિવાળીમાં ફટાકડા ફોડવા કોને ગમે છે, તે વિશે મિત્રોને પૂછીને મહેશે નીચે મુજબનો વર્તુળ આલેખ તૈયાર કર્યો છે. તે નીચે આધારે પ્રશ્નોનો જવાબ લખવાના છે. હવે જો એવું કહે છે કે આપ જો આ વર્તુળ દોરેલો છે, આલેખ કોણે દોર્યો છે, કે દિવાળીના ફટાકડા ફોડવા મહેશે દોરેલો છે. બરાબર, તો મહેશે એવું લખ્યું છે કે આ એક આખું છે. બરાબર, એમાં એક ચતુર્થાંશ ભાગ, એક ચતુર્થાંશ ભાગ, એટલે ચાર ભાગ, એક વર્તુળનો ચાર ભાગ કરીએ, એક ચતુર્થાંશ ભાગને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા નથી, અને ત્રણ ચતુર્થાંશ ભાગને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે. કેમ કે એક વર્તુળના ચાર ભાગ પાડો, એમાં જે મોટો ભાગ છે એ ત્રણ ચતુર્થાંશ દર્શાવે છે, અને નાનો ભાગ છે એક ચતુર્થાંશ દર્શાવે છે. એટલે દિવાળીમાં ફટાકડા ફોડતા ગમતા હોય એવો પ્રશ્ન આવશે, તો એમાં કેવો આવશે, ત્રણ ચતુર્થાંશ ને ગમે છે. તમે અહીં જોઈ શકો છો ઓપ્શન ડી. હવે એવું કહે છે કે જો કુલ 16 બાળકોને લઈને આલેખ બનાવ્યો હોય, તો ફટાકડા ફોડવા ન ગમનાર બાળકોની સંખ્યા કેટલી. હવે આપણે એ સમજવાનું છે કે 16 બાળકોનો બનેલો છે, તો 16 ના ચાર ભાગ પાડો, તો દરેક ભાગમાં ચાર ચાર આવશે, ચોકે ચોકે 16, તો ચાર બાળકો એવા છે કે જેને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા નથી, બાકી 4 × 3 = 12, એટલે 12 ભાગને, તો 12 બાળકોને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે. કેટલા બાળકોને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા નથી, જો તમે અપૂર્ણાંકની દ્રષ્ટિએ લખો, તો એવા છે એક ચતુર્થાંશ ભાગ. બરાબર, તો આમાં તમે જોઈ શકો છો બી છે એક ચતુર્થાંશ, કેમ કે ચાર ભાગ પાડે, એમાંથી એક ભાગને દિવાળીમાં ફટાકડા ફોડવા ગમતા નથી, એટલે એમાં આવશે ઓપ્શન બી. હવે આગળનું પેલું જોઈએ, છેલ્લું પેજ જોઈશું આપણે. ચાલો, હવે આપણું આ છેલ્લું પેજ છે. ઝડપથી જોઈ લઈએ કે નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ લખો. એમાં બે ભાગ પાડેલા છે, એક વર્તુળ છે, વર્તુળમાં બે ભાગ સરખે સરખા પાડેલા છે. આટલે એક દ્વિતીયાંશ ભાગ અપૂર્ણાંક રીતે બોલીએ કે એક દ્વિતીયાંશ ભાગને જીન્સ અને ટી શર્ટ પહેરવું ગમે છે છોકરીઓને, અને એક દ્વિતીયાંશ ભાગને, એટલે અડધા ભાગને ડ્રેસ પહેરવો ગમતો હોય એવી છોકરીઓ છે. બરાબર, બધાની ચોઇસ જુદી જુદી હોય, તો અમુકને જે ડ્રેસ પહેરવો ગમે છે, અને અમુકને જીન્સ અને ટી શર્ટ પહેરવું ગમે છે. તો કુલ છોકરીઓની સંખ્યા કે છે 50, તો આખું સર્કલ છે 50 છોકરીઓનું બનેલું છે. તો જો આપણે કહીએ તો 50, એટલે 25 ને 6 જીન્સ પહેરવું ગમે છે, અને 25 ને ડ્રેસ પહેરવો ગમે છે. આ ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ લેવાનો છે, અને એ પણ પ્રશ્ન અપૂર્ણાંકમાં છે. કુલ છોકરીઓમાંથી કેટલા ભાગની છોકરીઓને જીન્સ ટી શર્ટ પહેરવું ગમે છે, તો આપણે જોયું કે બે ભાગ પાડ્યા, બરાબર, એક દ્વિતીયાંશ ભાગ, એટલે બે ભાગમાંથી એક ભાગને જીન્સ ટી શર્ટ પહેરવું ગમે છે, ઓપ્શન નંબર એ, એ લખ્યું છે અહીંયા. કે કુલ કેટલી છોકરીઓ, કુલ છોકરીઓમાંથી કેટલા ભાગની છોકરીઓને ડ્રેસ પહેરવો ગમતો નથી, તો જ્યારે એક દ્વિતીયાંશ ભાગને ગમે છે, એક દ્વિતીયાંશ ભાગને ગમતો નથી, અને એક દ્વિતીયાંશ ઓપ્શન ડી, એટલે એનો જવાબ છે ડી. હવે ડ્રેસ પહેરવો ગમે તેવી છોકરીઓની સંખ્યા કેટલી, જો
ટોટલ સંખ્યા 50 હોય તો 25 છોકરીઓને ડ્રેસ પહેરવો ગમે છે અને 25 છોકરીઓને ગમતો નથી, એટલે અહીંયા તમે જવાબ લખી નાખજો 25. હું લખતા ભૂલી ગઈ છું, તમારે 25 જવાબ લખવાનો આવશે. હવે આ ઉપરનો જો મિશ્ર પ્રશ્ન, તો મિશ્ર પ્રશ્નમાં દરેક જાતનો પ્રશ્ન હશે, વિકલ્પ એ હોય બરાબર, સરવાળા બાદ બાકી કરીને જવાબ મેળવવાનો અને ચાર્ટ પણ બનાવવાનો છે. તો શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો કોષ્ટક નીચે આપેલો છે, તેના પરથી માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. ગમતો વિષય, હવે વિષય છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી, અને વિદ્યાર્થીઓની સંખ્યા ગણિત છે 10 બાળકોને ગમે છે, વિજ્ઞાન 20 બાળકોને અને અંગ્રેજી 10 બાળકોને ગમે છે. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરો, 10 વત્તા 20 વત્તા 10 એટલે 40 જવાબ આવે છે. અંગ્રેજી વિષય ગમતો હોય તેનું પ્રમાણ કેટલું? તો 40 માંથી એવું કે છે 10 ટોટલ વિદ્યાર્થી 40 છે, એમાંથી 10 બાળકોને અંગ્રેજી વિષય ગમે છે. જો તો 40 એટલે 10 છે 40 લખો, જેટલા ટોટલ વિદ્યાર્થીઓ 40 એના ઉપરના ભાગમાં જેટલા વિદ્યાર્થીઓને ગમે છે અંગ્રેજી વિષય, તો 40 છે 10 એટલે તમે છેદ ઉડાડતા શીખી ગયા છો. તો આ 10 નું એક શૂન્ય ઉડી ગયું, 4 નું એક શૂન્ય ઉડી ગયું, તો 6 રહ્યું, શું ઉપર 1 રહ્યું, નીચે 4 રહ્યું, એટલે 1/4 વિદ્યાર્થીઓ એવા છે કે એને એક શું ગમે છે, અંગ્રેજી વિષય ગમે છે. કુલ વિજ્ઞાન, કુલ વિદ્યાર્થી વિજ્ઞાન વિષય ગમતો હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું છે? તો 20 વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગમે છે, 40 વિદ્યાર્થીઓમાંથી 20 ને વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગમે છે, 40 નીચે લખ્યા છે, ઉપર તેમાંથી 20 ને ગમે છે. 2 નું શૂન્ય શૂન્ય ઉડાડ્યું તો 2/4 આવ્યું બરાબર, તો 2/4 હવે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં કહેવાય, એને છેદ ઉડાડો તો 2 × 2 = 2 તો ઉપર 1 આવશે, નીચે 2 આવશે, તો આ બધું બરાબર થયું, 2/4. ચાલો હવે આપણે એક દ્વિતીયાંશ વિદ્યાર્થીઓ એવા છે કે 2/4 તમે કોઈ પણ તમે બોલી શકો એવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય ગમે છે. કુલ વિદ્યાર્થીઓમાં ગણિત વિષય ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું? ગણિત વિષય કેટલા ન ગમતું? તો 10 જ જણાને ગમે છે 40 વિદ્યાર્થીઓમાંથી, 30 જણાને ગમતું નથી બરાબર, તો 40 માંથી 30 ઉપર ને 40 નીચે બરાબર 2 મિને ઉડાડો, 3/4 વિદ્યાર્થીઓ એવા છે કે એને ગણિત વિષય ગમતો નથી. આ માહિતીને આધારે વર્તુળ અલગ દેરાવો. તો 40 વિદ્યાર્થીઓનું એક સર્કલ બનાવ્યું છે, આ સર્કલ છે 40 વિદ્યાર્થીઓને, વિજ્ઞાન છે 20 બાળકોને ગમે છે એટલે અડધો પાર્ટ વિજ્ઞાનનો રાખ્યો છે, પછી ગણિત અને અંગ્રેજી છે 10-10 બાળકોને ગમે છે, એટલે 10 બાળક આ 10 બાળક આ અને 20 બાળક આ, ટોટલ થઈ ગયો આપણે 40 મિનિટ. એટલે જેને બધા વિષયનો આપણે આવી રીતે જો ચાર્ટ બનાવીએ તો તમારે આ પાઈ ચાર્ટ તમે આવી રીતે બનાવી શકો. તો આ ચેપ્ટર આપણો અહીંયા પૂરો થાય છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ફરી મળીશું.